જો મોદી સાહેબ 14ની અંદર વડાપ્રધાન બન્યા ના હોત સાહેબ, તો ભારતની સ્થિતિ પાકિસ્તાન કરતા પણ ખરાબ હોત, પાકિસ્તાન કરતા પણ ખરાબ હોત. એટલી હદે અર્થતંત્રને ખોખલું કરી નાખેલું આપણા હાથમાં આવ્યું હતું, અને પછી સાહેબે જે નિર્ણયો લીધા અને એને પરિણામે ત્યાંથી ઉપાડેલા અર્થતંત્રને પાંચમા નંબર ઉપર આવા વિપરીત સંજોગોની અંદર લઈ ગયા. કોરોના કાલખંડનો ખર્ચો એટલે શું સાહેબ? 80 કરોડ લોકોને મફત અનાજ આપવું એટલે શું વાત છે સાહેબ? અમેરિકા ને ઓસ્ટ્રેલિયા યુરોપ ને હંધું ભેગું કરો તો 80 કરોડ ને જ થતા, એને હંધાઈને સરકારી ખર્ચે જમાડવાના. કેવડો મોટો બર્ડન આપણા અર્થતંત્રની ઉપર આવી જાય, જે બજેટમાં પ્રોવિઝન એ વખતે તો હોય નહીં, ઓચિંતાનું આવ્યું. વિશ્વના અખબારોએ એવું લખ્યું હતું કે કોરોનામાં, કોરોનાને કારણે જેટલા ભારતમાં મરશે એનાથી જાજા ભૂખે મરશે, એવા લેખો અગાઉથી છાપી માર્યા છે. હવે એને વાંચવામાં મુશ્કેલી પડે છે, અને હવે એને એમ લખવું પડે છે કે કોરોનાનું મેનેજમેન્ટ જે ભારતે કર્યું એવું દુનિયાનો કોઈ દેશ કરી ન શક્યો. એ મોટી આપણી જે બાબતો છે કેટલી, એ કેટલા કેટલા એવા નિર્ણયો થયા. અને આ કોરોનાની વેક્સિન અંગેની પણ એક જાણકારી આપ સૌ જેવાના ધ્યાનમાં હોવી જોઈએ, કારણ કે આપણે બોલકા વર્ગ તરીકેની આપણી ઓળખ છે સમાજની અંદર. ભારતમાં નરેન્દ્રભાઈ મોદીએ કોરોના વેક્સિન મફત આપવા માટેનો નિર્ણય કર્યો. વિશ્વની કોઈ મહાસત્તાએ એના નાગરિકોને મફતમાં વેક્સિન આપી નથી, મહાસત્તાઓએ નથી આપી, એના નાગરિકોને નથી આપી. નરેન્દ્રભાઈ આપણને તો મફત આપી, બીજા હો દેશને હો તેને મફતમાં આપવા માટેનો નિર્ણય કર્યો નરેન્દ્રભાઈ, અને એને કારણે આપણા દેશની આબરૂ દુનિયાની અંદર એક અલગ સ્ટેજ ઉપર પહોંચી ગઈ છે. સાહેબ વિશ્વના મંચ ઉપર જેમ અહીંયા આગેવાનો બેઠા છે, એમાં વિશ્વના મંચ ઉપર નેતાઓને મળવાના કાર્યક્રમો થતા હોય, અને ત્યારે કોઈક રાષ્ટ્રનો વડો એ આપણા વડાપ્રધાનના પગને અડવાની કોશિશ કરે, એ ભારતનું ગૌરવ છે. નરેન્દ્રભાઈ મોદીનું ગૌરવ ન, એ ભારતનું ગૌરવ છે. રશિયાએ થ્રેટ આપી કે અમે હવે આ યુદ્ધ બહુ લાંબુ હાલે છે, અણુ પ્રયોગ કરીને આને સમાપ્ત કરવાની દિશામાં અમે આગળ વધીએ, એવી જાહેરાત કરી, પોણી દુનિયાની ઊંઘ ઉડી ગઈ. અને બધી મહાસત્તાઓએ ચાવીઓ મારવાની કોશિશ કરી, પણ એકે ચાવી લાગી નહીં. નરેન્દ્રભાઈ મોદીએ રશિયાના પ્રમુખને ફોન કરીને કીધું કે આ કરવા જેવું નથી, અને એમણે યોગ્ય પ્રતિસાદ આપીને જાહેરાત કરી કે અમે આનો પ્રયોગ નહીં કરીએ. સાહેબ આજે વિશ્વની અંદર આવી કટોકટીના સમયે કોઈ નેતાનો વોઇસ વિશ્વ સ્તરે આટલી શક્તિશાળી રીતે સાંભળી શકાતો હોય એ વોઇસનું નામ નરેન્દ્રભાઈ મોદી છે. આજે દુનિયા આ પરિપ્રેક્ષ્યમાં ચાલી રહી છે, અને એને સમર્થન આપવા માટેની આ ઘડી આવી છે. હું તો આને ચૂંટણી નથી કહેતો સાહેબ, ચૂંટણી તો એક સહજ પ્રક્રિયા છે, ચૂંટણી જ છે, એ વ્યવહારિક બાબત છે. પણ જે નેતાએ જે પ્રકારની એચિવમેન્ટ કરી હોય, તો આપણે તો 90% માર્ક 9મા ધોરણમાં આવે તોય શિલ્ડ આપીને એને અહીંયા બધાની વચ્ચે એની હાર તોરાના કાર્યક્રમો કરીએ છીએ. નાનું મોટું કોઈ ઠેકી ગયા હોય તો એને માટેના કાર્યક્રમો થાય છે. સાધારણ કાર્યક્રમોની પણ પીઠ થપથપાવવાનો સામાજિક રિવાજ છે, ને એટલા માટે આપણે આ ફોલોઅપ કરીએ છીએ. તો આ રાષ્ટ્ર માટે 50 વર્ષમાં જે કોઈ ઉપલબ્ધિઓ ન હોય, એને આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર ભારતીયોનું માથું ઊંચું થઈ શકે એવી ભૂમિકા એ લઈ જનાર નેતાની પીઠ થપથપાવવી જોઈએ કે નહીં? પીઠ થપથપાવવી જોઈએ, અને પીઠ થપથપાવવી જોઈએ એટલે જે અપૂર્વભાઈએ કહ્યું, એ કાર્યક્રમમાં મહેનતપૂર્વક જોડાવવું જોઈએ. એમાં બીજું કશું કરવાનું નથી. આપણે કઈ નરેન્દ્રભાઈ મોદી કોકદીક પડખે ચડે તે પીઠ નો થપથપાવાય, અને કાળા કમાન્ડો હોય અડકે પડકે. તમે અહીંયા એ ન કરતા, રૂપાલા છે ભાઈ કીધું તું પીઠ થપથપાવાય, એ કાર્યક્રમ નથી કરવાનો. આપણે આ કાર્યક્રમને મતદાનની અંદર જે કોઈ નવા પ્રયોગો કરીને, નરેન્દ્રભાઈ સાહેબ છેલ્લી ટર્મમાં અપૂર્વભાઈ તમારે ક્યારેક આવી ચર્ચાઓમાં કહેવામાં કાયમ આવે, એટલા માટે કહું કે વિકસિત ભારત યાત્રાનો એક રથયાત્રા આખા દેશમાં ચાલી. રથયાત્રાઓ તો આપણા દેશમાં ઘણી આવીને ગઈ, પણ કોઈ સરકારી યાત્રાવાળાએ ગામડામાં જઈને એવું પૂછવાની હિંમત નથી કર્યો કે ભાઈ અમારી આ યોજના છે, તમારા ગામમાં કેટલાને મળીને કેટલા ન મળે.
આ આખી વિકસિત ભારત યાત્રાની અંદર ભારત સરકારની યોજનાઓ અંગે સર્વે ગામની અંદર જઈને કરવામાં આવતો હતો. ગેસ આ ગામની અંદર 30 મળવા પાત્ર હતા, 20 ને મળી ગયા છે, 10 બાકી છે, તો એના 10 ના ન્યા ન્યા ફોર્મ ભરવાની વ્યવસ્થા સાથે વિકસિત ભારત યાત્રાનો કાર્યક્રમ કર્યો. એનો એક અર્થ એ થતો હતો કે મોદી સાહેબ અમારી તો મિટિંગોમાં અમને કહે છે કે હવે આપણે, પહેલા તો શું થતું, યોજના મૂકી દેતા, પછી યોજના નીચે કેટલી પૂગી તો કોઈ દી પૂછતા નહીં, ઘણી વખત તો એ સરકાર બદલી જાય ત્યાં સુધી અહીંયા આવીએ ન હોય. એવી ઘણી યોજનાઓ છે કે જેની ન્યાથી જાહેરાત થઈ ગઈ હોય પણ અહીંયા આવે ત્યાં એ સરકાર વાળા ન રહ્યા હોય. એને બદલે હવે નરેન્દ્રભાઈનું એવું કેવું છે કે આપણી જે કોઈ યોજના હોય એને 100% અમલ કેમ થાય એ માટેના પ્રયાસ કરો. સેચ્યુરેટેડ, પહેલા તો આપણે એનું ગર્વ લેતા હતા 50% કરતા વધારે આપણે લાભાર્થીઓને લાભ આપી શક્યા, 60% જેટલે આપણા લાભાર્થીઓ પહોંચી ગયા એનું આપણે બધા ગૌરવ પણ કરતા હતા. હવે મોદી સાહેબ એમ કે છે કે જે યોજના બને એના જેટલા લાભાર્થી હોય એને 100% પૂરા કરો. તો સેચ્યુરેશન થી ગવર્નન્સ કરવા માટેની વડાપ્રધાનની કોઈ કાર્યવાહી જે વડાપ્રધાન કરતા હોય તો સામે પક્ષે 100% મતદાનની અપેક્ષા રાખવી એ પણ વ્યાજબી વાત કહેવાય. આપણે પક્ષેથી એટલું જ, આપણી પાસેથી પણ એ અપેક્ષિત હોય. અને બંધારણમાં એ કર્તવ્ય આપણે સાથે જોડાયેલો ભાગ છે પણ એની તરફ અંગુલી નિર્દેશ ખૂબ ઓછો કરવામાં આવે છે. મોદી સાહેબે શરૂઆત કરી અને રાજપથને કર્તવ્ય પથમાં બદલવા માટેનો ખૂબ મોટો નિર્ણય કર્યો છે. એની પાછળ વાત આ છે કે લોકોને કર્તવ્ય બોધ થાય. એ તો રાજપથ હતો જ પણ એ શાસન માટેની શાસકોએ પોતાના પ્રભાવ માટે પાડેલો એ રસ્તો હતો. સમ્રાટ તરીકે બ્રિટિશરોની હકુમતની એ સ્થળી હતી, એની સમ્રાટશાહી ચાલવા માટેની એ જગ્યાઓ હતી, એટલે એનું નામ રાજપથ હતું. એ ડેમોક્રેસીની જે તમે વ્યાખ્યા આપી ત્યારે એની સાથે એ સુસંગત નહોતું થતું. એને બદલવા માટેનો નિર્ણય આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કર્યો અને હવે આપણા કાર્યક્રમો કર્તવ્ય પથ ઉપર થાય છે. એ મોટો બદલાવ થયો, પ્રતિકરૂપે બદલાવ થયો સાહેબ ત્યાં. અને ખૂબ વિકાસની વાત મને લાગે છે ઉદ્ઘોષકશ્રીએ બહુ સુંદર રીતે મૂકી કે એવી તો મેં ક્યારેય સાંભળી નહોતી કે આપનો એક માત એટલે ભારતની વાયુસેનામાં રાફેલ, આપનો એક માત એટલે એમ કરીને અસંખ્ય યોજનાઓ એણે એક મત સાથે સાંકળી. એવી ઘણી બધી બાબતો અપૂર્વભાઈએ પણ કરી. પણ હું આપને એકાદી ઘટનાઓ 2-3 છે મારા મગજમાં એની સાથે સ્પર્શ કરાવું. એ જે રાજપથમાંથી કર્તવ્ય પથ થયું ત્યાં જ્યોર્જ પંચમની પ્રતિમા સ્થાપિત કરેલી હતી અને રાજપથ એનું નામ પડેલું. એ વખતે એનો સૂર્ય આથમતો નહોતો. એ વખતે જ્યોર્જ પંચમની જ્યાં પ્રતિમા પ્રસ્થાપિત કરેલી, એમનો શાસનકાળ હતો જ્યોર્જ પંચમનો, એટલે એમની પ્રતિમા અને એમના કારણે ત્યાં એ રાજપથ એ હતું. એ રાજપથ કર્તવ્ય પથ બન્યું અને જ્યોર્જ પંચમની જગ્યાએ સુભાષચંદ્ર બોઝની પ્રતિમા લાગી. સાહેબ, આઝાદ હિન્દ ફોજનો નારો આપીને ભારતને આઝાદ ઘોષિત કરી દીધું હતું એક તરફી, અને વિશ્વના ભલે ઓછા પણ કેટલાક દેશોએ માન્યતા પણ આપી દીધી હતી આઝાદ હિંદને, અને આઝાદ હિન્દ ફોજની રચના કરી હતી. ને એમણે આઝાદ હિન્દ ફોજની દ્વારા બ્રિટિશ રૂલ ઇન્ડિયા ઉપર ઓફિશિયલ હુમલો જાહેર કર્યો હતો અધિકારપૂર્વક, અને ખુમારી અને નારાઓ આજે ભારત ઊભું થઈ જાય એવા, તુમ મુજે ખૂન દો મેં તુમે આઝાદી દુંગા. એ નેતાને યોગ્ય ગરિમાપૂર્ણ સ્થાને મૂકવામાં 75 વર્ષ વીતી ગયા. અને નરેન્દ્ર મોદી સાહેબ, આ સભા આપણી એવી છે એટલે હું કહી શકું કે વડાપ્રધાન ના હોત તો હજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા ત્યાં લાગે એવી કોઈ ઘટના બનવાની સંભવ નથી. એટલે વિકાસની સાથે સાથે રાષ્ટ્ર ગૌરવની પ્રતિભા અને પ્રતિષ્ઠા એનું પણ પ્રતિષ્ઠાપન કરવાનું કામ એ થયું. કોઈ કે રામ મંદિર વખતે બહુ સરસ એક વાક્ય કોઈક બોલ્યું હતું કે આઝાદી તો આપણને 1947માં મળી ગઈ હતી પણ ભારતના આત્માની પ્રતિષ્ઠા એ 22 જાન્યુઆરીએ થઈ. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને રાષ્ટ્રની આત્માની પ્રતિષ્ઠા સાથે કોઈકે સરખાવી હતી. એટલે આ બધા
એ આપણા વિષયો એવા છે કે વિકાસ છે એ રસ્તા હોય, વીજળી હોય, પાણી હોય, હવાઈ મથકો હોય, રેલવે હોય, આ બધું તો અને એના તો સ્કેલ બદલી નાખ્યા આપણા પ્રધાનમંત્રી શ્રી.